નમસ્તે, હું શ્વેતા બારોટ, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચુંદડીવાળા માતાજીએ પરમ ભક્ત જસુભાઈ પટેલના ઘરે પડછો પૂર્યો. માતાજીની મૂર્તિમાંથી આંસુની ધારા વહેતા દિવ્યતાના સાચા દર્શન થયા. હાલમાં આપણી વચ્ચેથી સ્વધામ ગમન થયેલ ચુંદડીવાળા માતાજીએ પોતાના સેવકને પોતાની હાજરીનો સાક્ષાત પરચો સેવકના ઘરે સ્થાપિત માતાજીની મૂર્તિની આંખોમાંથી આંસુની ધારા સ્વરૂપે પૂર્યો છે. આ અંગે વિગતમાં જણાવીએ તો માતાજીના પરમ ભક્ત એવા જસુભાઈ પટેલને માતાજી દ્વારા પ્રથમ સિદ્ધિ પ્રાપ્ત જૂની મૂર્તિ એમના ઘરે સ્થાપિત કરવામાં આવેલ હતી. જ્યારે એમને નવી મૂર્તિની સ્થાપના પોતાના અંબાજી સ્થિત ગર્ભગૃહમાં કરી હતી. આ જૂની મૂર્તિ પર સેવકના ઘરે માતાજી સ્વધામ ગયા ત્યારે ભક્તની બંને દીકરીઓએ કલ્પાત કર્યા ત્યારે સ્વયં માતાજીની મૂર્તિમાંથી આંસુની ધારા વહી. આ એમની દિવ્યતાના સાચા દર્શન હતા. એચબીએન ટીવી ન્યૂઝ આ સમગ્ર બાબતે સર્વે માય ભક્તોને સૌ પ્રથમ માહિતગાર કરે છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડીવાળા માતાજી તરીકે પ્રખ્યાત પ્રહલાદ જાની છેલ્લા 80 વર્ષથી કોઈ પણ પ્રકારના ભોજન કે પાણી વગર જ માત્ર હવાના સહારે જીવિત હતા અને તેઓનું મૃત્યુ થતા તેઓને ગતરોજ સમાધિ આપવામાં આવી હતી. દરમિયાન તેમના ભક્તના ઘરે આપેલી મૂર્તિમાં આંસુની ધારા શરૂ થતા તેઓએ પરચો પૂર્યો હોવાનું મનાઈ રહ્યું છે. રિપોર્ટર નયન પટેલ સાથે હર્ષ પ્રજાપતિ, મહેસાણા. વસમી વિદાયો મારી માતની રે, વસમી વિદાયો મારી માતની રે, મારી સુખડાર દે જો, દુખડારે કાપ જો, સુખડારે દે જો, દુખડારે કાપ જો, વસમી વિદાયો મારી માતની રે, વસમી વિદાયો મારી માતની. જય અંબે. ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની 26 તારીખને રાત્રે 2:30 બ્રહ્મલીન થયા. 26 તારીખ અને 27 તારીખ તેમને દર્શનાર્થ માટે ગબ્બરની સામે એમની ગુફા ઉપર રાખવામાં આવ્યા. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે થઈ ભક્તોને વિનંતી કરવામાં આવી અહીંયા આવવાનો પ્રયત્ન ન કરશો, કારણ કે કાયદાનું પાલન કરવાનું છે. એટલા માટે સોશિયલ મીડિયા દ્વારા અને ટીવીના માધ્યમથી આપણે સૌને માતાજીના દર્શન પણ કરાયા અને 28 તારીખના ગુરુવારે સવારે એમના સ્નાન વિધિથી લઈ સમાધિ વિધિ સુધીના સંપૂર્ણ દર્શન આપણે કરાવ્યા. માતાજી માટેનો જો ટૂંકો પરિચય આપું તો માતાજી 92 વર્ષની ઉંમરે આપણા બધાની વચ્ચેથી બ્રહ્મલીન થયા છે. એમણે એમનું શરીર ત્યાગ્યું છે પણ આત્મા સ્વરૂપે કે જે કહેતા હતા એ મુજબ 1000 વર્ષ સુધીનું એમનું આયુષ્ય રહેવાનું. આજે જ્યારે આપણા બધાની ભક્તોની વચ્ચે શરીરરૂપી માતાજી નથી તો અનેક રૂપોથી એ આપણી બધાની વચ્ચે રહેવાના છે. માતાજી 11 વર્ષની ઉંમરે જ્યારે એમણે પોતાનો સંસાર છોડી અને કૈલાસથી લઈ કૈલાસ માનસરોવરથી લઈ મહાબળેશ્વરથી લઈ ગુરુદ્વારથી લઈ નર્મદાની પરિક્રમા કરી અને છેલ્લે જ્યારે બધી જ સિદ્ધિઓ મેળવ્યા પછી જ્યારે એ સિદ્ધિઓ સિદ્ધ કરવા માટે એ જ્યારે તે ત્યાં ગિરનારની તળેટીઓની અંદર 3.5 વર્ષ સુધી જે તપ કર્યા પછી એમને જે ચુંદડી મળી એટલે એ ચુંદડીવાળા માતાજી તરીકે ઓળખાયા. 11 વર્ષથી એમને અન્ન જળ લીધું નથી. એના માટેની સાક્ષી માટે 2003 અંદર અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલની અંદર જ્યારે 300થી વધુ ડોક્ટરોની ટીમે એમની 15 દિવસની પરીક્ષણ કર્યું. પરીક્ષણ કર્યા પછી ડોક્ટરો ખુદ માની ગયા કે ખરેખર આ એક ચમત્કારિક વ્યક્તિ છે, આ કોઈ અલગ જ પ્રકારનો વ્યક્તિ છે.
અને ખરેખર માતાજીની એમની ઉપર ખૂબ કૃપા હતી. 2010 ની અંદર આપણા રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામના નિગરાની નીચે સીસીટીવી કેમેરાની અંદર દીપાસ જે આપણું ડિફેન્સના જે સાયન્ટિસ્ટો છે એમની ટીમ અને બીજા ડોક્ટરોની ટીમે સાથે રહી અને ફરીથી પરીક્ષણ કરવાનો આગ્રહ રાખ્યો. એમણે પણ ગુજરાત ગવર્નમેન્ટના એ દિવસે આપણા માનનીય વડાપ્રધાન તે દિવસે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તેમની ગુજરાતની બધી જ જવાબદારી એમના વીમાથી લઈ બધી જવાબદારી લઈ અને એમનું પરીક્ષણ શરૂ થયું. એ પણ સાતમા દિવસે માની ગયા કે 4 દિવસ સુધી સતત કોઈ વ્યક્તિ પાણી ન લે તો ચોક્કસ એની કિડની સમાપ્ત થઈ જાય અને માણસ જીવી ન શકે. પરંતુ એ લોકો પણ પગમાં પડી ગયા કે આ મેગ્નેટિક પર્સનાલિટી છે, આવી એમની હતી અને એમનાથી થકી ત્યાં ઘણા લોકોને પુત્ર પ્રાપ્તિ થઈ, પુત્રી પ્રાપ્તિ થઈ. માતાજી હંમેશા બેટી બચાવો માટેની ખૂબ આગ્રહી હતા, લોકોને બેટીઓ જ આપતા હતા. ઘણા બધાને કેન્સર મટાડ્યું, ઘણા બધાના લીવરના પ્રોબ્લેમ પોતાને, એટલે માતાજીની ઉપર લોકોની અગાધ શક્તિ હતી. માતાજીનો કોઈ ચેલો ન હતો, માતાજીના કોઈ ગુરુ ન હતા. જે ભક્તોની ઈચ્છા હતી એ મુજબ જગ્યા કે જે એમની ગુફા હતી એનું ડેવલપમેન્ટ થયું. મારો પરિવાર ખૂબ ભાગ્યશાળી પરિવાર છે. સતત એમણે જે જે હુકમ કર્યા, જે જે વાત કરી, એ દરેક વસ્તુની અંદર મેં અને મારા પરિવારે પ્રયત્ન કર્યો કે એમની જે જે ઈચ્છાઓ હોય અથવા એમને કંઈક મારામાં સારું અથવા મારા પરિવારને કંઈક ખૂન નહીં હશે કે એમની ભક્તિ કરવાનો મને મોકો મળ્યો. એમની ગુફા ઉપર મેં અને મારા પરિવારે 66 નવચંડીઓ કર્યા, 2 વખત નવગ્રહની પૂજા થઈ, 2 વખત વિશ્વયાગ થયા, ગણેશયાગ પણ થયો. અને ચમત્કારોની વાત કરું તો ખરેખર મારો પરિવાર એમના ચમત્કારો નહીં પણ એમના આશીર્વાદથી જ સુખી છીએ એવું અમે બધા માનીએ છીએ. એક એવી ઘટના બની કે જ્યારે એ બ્રહ્મલીન થયા ત્યારે તેમના દેહને દર્શનાર્થે જ્યારે અંબાજી લઈ જવામાં આવ્યા, સાંજે 4 વાગે મારી બંને દીકરીઓ રિંકલ અને કુંતલની ઈચ્છા થઈ કે જે માતાજીએ આપણને 65 વર્ષ સુધી જેની ઉપર સિદ્ધિ મેળવેલી છે ગુફાની અંદર, એને આપણે દર્શન કરાવવા જોઈએ. આપ જે આ મૂર્તિ જોઈ રહ્યા છો એ મૂર્તિ માતાજીની ગુફાની અંદર માતાજી અને માતાજીની મૂર્તિ બંને બિરાજતા હતા. સતત માતાજી એની ઉપર જે કંઈ સિદ્ધિ મેળવતા હતા એ જગ્યાએ જ્યારે નવી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી, આ મૂર્તિ લેવા માટે ઘણા બધાના પ્રયત્નો હતા પણ માતાજીનો જે આદેશ થયો એ મુજબ મારા પરિવારને સેવા માટે આપી. મેં 2 હાથ જોડીને ઘણી વિનંતી કરી કે માતાજી મારાથી કદાચ આ સેવા ન થાય. ત્યારે એમણે મને આશીર્વાદ આપેલા કે તું જ આની સેવા કરીશ અને તારા ઘરની અંદર જ આ સેવા થશે. ત્યારે 2 રૂમ રસોડાના અંદર મારા પરિવાર સાથે રહેતો હતો, ઘણી તકલીફ પડી રહી હતી, પરંતુ એમણે જે આદેશ આપેલો હતો એ મુજબ 1 જ વર્ષની અંદર એમણે મને કહ્યા મુજબ 7 રૂમનો બેડરૂમ વાળો ફ્લેટ મને સસ્તા ભાવે મળી ગયો અને આજે એમની અહીંયા પૂજા થાય. પરંતુ તે દિવસે મારી બંને દીકરીઓની ઈચ્છા હતી માતાજીના દર્શન કરાવ્યા અને દર્શન કરાયા અને ખરેખર માતાજી સાક્ષાત આગળ થયા. એમની બંને આંખોમાંથી અશ્રુઓ રોકાયા નહીં અને સતત એમના અશ્રુઓ ચાલુ હતા. એ અમારા માટે બહુ જ કે મારા ઘરે માતાજી સાક્ષાત બિરાજમાન છે. જે લોકો માતાજીના અંબાજી મળવા નથી જઈ શકતા, દર્શન નથી કરી શકતા, એવા લોકો અહીંયા રવિવાર અને પૂનમના દિવસે એમની જે પણ મનથી શ્રદ્ધા હોય છે એ શ્રદ્ધા પૂરી થાય એના માટે અહીંયા દર્શન કરવા આવે છે. માતાજી હવે આપણા પાસે શરીરથી નથી પણ અનેક સ્વરૂપોથી માતાજી આપણને આશીર્વાદ આપશે, ભક્તોને આશીર્વાદ આપશે એવી આશા રાખું છું. અને હવે જે માતાજીની જગ્યા છે ત્યાં આગળ નવા નવા જે કંઈ ડેવલપમેન્ટ, નવા નવા જે પણ થશે એ ભક્તો અને સેવકો દ્વારા જે માતાજીનો આદેશ હશે તે મુજબ થશે. જય માતાજી, જય ચુંડીવાળા મહાત્મા જય. આવા નવા આશીર્વાદ અમારા પરિવાર અને ભક્તો સેવકોના પરિવારો ઉપર રહે તે જ આશા.